ડભોઈ સાઠોદ પાસેથી દારૂની બોટલ નંબર 480 ઝડપી પાડતી વડોદરા ગામ્ય એલસીબી ટીમ 6,38,000 નો મુદ્દામાલ કબજે. આજરોજ ડભોઈ નજીકના સાઠોદ ગામ પાસે વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમે ચેકિંગ સઘન બનાવાયું હતું અને બાતમી મળી હતી કે ડભોઈ સાઠોદ રોડ ઉપરથી એક બોલેરો પિકઅપ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈ જવામાં આવી રહ્યો છે. જેથી આ બાતમી મુજબની ગાડી આવી પહોંચતા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસના જવાનો દ્વારા બે ઇસમોની અટકાયત કરવામાં આવી હતી અને ગાડીમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. હાલમાં પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ વડોદરા તથા સુધીર કુમાર દેસાઈ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય નાઓએ દારૂ જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અને પ્રોહીની હેરાફેરી વેચાણની પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા અને અસામાજિક પ્રવૃત્તિઓને સદંતર નેસ્ત નાબૂદ કરવા તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતા ઇસમો પર વોચ રાખી નાકાબંધી કરી અસામાજિક પ્રવૃત્તિઓની માહિતી મળતા જ કડક પગલાં લેવાની સૂચના. કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ. આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.